હવે આગળ વાત કરીએ તો જેતપુરની. જેતપુરમાં નવચેતન વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓને વાર્ષિક ફીમાં રૂપિયા 2000 જેટલો વધારો કરીને વિદ્યાર્થીઓને ભણાયા વગર વાલીઓ પાસે ફીની ઉઘરાણી કરવામાં આવી. જેતપુર શહેરના જૂના પંચપીપરા રોડ પર આવેલ નવચેતન વિદ્યાલય દ્વારા લોકડાઉનમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપ્યું ન હતું અને વોટ્સએપ પર કોઈ પણ વિષય ભણાવ્યા વગર પ્રશ્ન પેપર આપી સ્કૂલમાં જમા કરાવવાનું કાર્ય કર્યું હતું. તેમ છતાં શાળા સંચાલક દ્વારા વાર્ષિક ફી 2000 જેટલી વધારીને 31 ઓક્ટોબર પહેલા ભરી આપવાના આ બાબતે દબાણ કરવામાં આવતા વાલીઓમાં ભારે રોષની લાગણી જન્મી હતી. બાળકોની વાર્ષિક ફી 7000 હતી, પરંતુ સંચાલક દ્વારા 9000 કરી તેના પર 25% વળતર આપવાની જાહેરાત કરી અને વાલીઓએ ગયા વર્ષની 7000 રૂપિયાની ભરેલ ફીની રસીદ પુરાવા રૂપે બતાવતા સંચાલકે જણાવ્યું કે અમે છેલ્લા 3 વર્ષથી 2000 ફી વધારી છે, પરંતુ અમારા તરફથી પહેલેથી જ 2000 રૂપિયા ઓછા વસૂલવામાં આવે છે અને બીજી તરફ ઘણી મહિલાઓએ તેમની પાસે હાલ ફી ભરવાની વ્યવસ્થા થઈ શકે તેમ ન હોવાનું જણાવતા એવો ઉત્તર મળ્યો કે તમે શાકભાજી વેચો, બંગાળની ફેરી કરો, પણ ફી તો તમારે આપવી જ પડશે એવું દબાણ શાળા સંચાલક દ્વારા કરવામાં આવ્યું હતું. એ મામલે વાલીઓએ શાળાના અધિકારીને આવેદનપત્ર પાઠવી સ્કૂલ સામે કાર્યવાહી કરવા માંગણી ઉઠાવી હતી. કરણ સોલંકી, ZSTV. એવો જવાબ આપેલો હતો કે 3 વર્ષથી આપણે ફી વધારેલી છે, પણ હું તમારી પાસેથી ઓછા લેતી હતી. અમે શું એના સગા છીએ કે અમારી પાસેથી ઓછા લેતા હતા? અને બધાને એવો જવાબ આપે છે કે અમે ઓછા લેતા હતા. 3 વર્ષથી આ લોકો ઓછા લેતા હતા તો 150 રૂપિયા એ વધારીને કહે છે, શું કામ વધાર્યા? અને એ પણ અત્યારે લોકડાઉનમાં જેને કોઈને ધંધો નથી અને એની પરિસ્થિતિ કોઈને સમજી શકતા કેમ નથી, એટલો જ હું એને કહું છું કે જ્યોતિબેન, મેં એમ કીધું કે મારો મોબાઈલ બંધ છે, તમે એટલો તો વિચાર કરો. એણે મને એવી રીતના જવાબ આપ્યો કે અમારો પ્રશ્ન નથી, તમારે મોબાઈલ રિપેર કરાવી લેવો. મોબાઈલ અમે ક્યાંથી રિપેર કરાવી લઈએ? અમારા મોબાઈલની અંદર 2000 ખર્ચો હતો, છતાં એ એમ કહે છે અમારો પ્રશ્ન નથી. તો આ અમારો પ્રશ્ન એવો બની જાય છે કે તમારા છોકરાઓને તમારે ભણાવવાના, ભણાવવા છે કે નથી ભણાવવા? આપણને એવો જવાબ, ભણાવવા હોય તો જ અમે એટલું કરીએ ને, નકર અમે એટલી મહેનત કરીને છોડા બાળકને ભણાવતા હોય? જ્યોતિબેન અમારી સાથે એવું વર્તન કરે છે, અમારી સાથે ને એટલી બહેનો આવી છે એને પણ એવા એવા જવાબ આપે છે કે બહેનો ખુદ કહે છે કે હવે અમારે શું કરવું જોઈએ, આટલી ફી અમારી પાસે પોસાય એમ નથી. મહેરબાની કરીને કાં તો અમને 100 ટી આપી દે અને કાં તો અમારા છોકરાઓને અમારી સામે જોઈ અને એનું વળતર અમને એવી રીતના ચૂકવે કે અમે એને એમ કહીએ છીએ કે અમારી ફીને ઓછી કરો. બસ એટલીસ્ટ ક્યાંય સ્કૂલમાં ફી નથી, એટલો ત્રાસ નથી, કાંઈ નથી ને, કોઈ સ્કૂલની અંદર નથી. વિવેકાનંદ જેવી સ્કૂલ છે. મેં આવ્યા અહીંયા કે અમને કીધું કે અત્યારે ફી ભરજી હોય, તો અમે કીધું કે અમારા વર્ષ છોકરાઓનું આખું ફેલ ગયું છે, અમારા પૈસા અત્યારે ભરવા નથી. અને ભરી દે હોતે કંઈ આ વર પાછું અમે એમાં એમાં રાખીએ, તો એમાં એમાં તો રાખશે જ નહીં કે બધા છોકરાઓને પાસ જ કરવાના છે, ઉપર થઈ ગયા. અમે કીધું પાસ ન કરીએ તો કે તમારા છોકરાને તો એ કે અથવા મરચાવે તો આ ચાલુ કરજો તો હમ આપી.